નમસ્કાર દર્શક મિત્રો, ફરીકવાર આપ સૌનું સ્વાગત છે લોકમંચ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, હંમેશા એવા ચુકાદાને વધારે મહત્વ પણ આપતા હોય છે ને, એ આપણે સુપ્રીમ કોર્ટ છે, સુપ્રીમ અદાલત છે, તેને આપણે માન્ય રાખવું જ પડે. એક એવો ચુકાદો આજે ભારત દેશની અંદર આપવામાં આવ્યો છે કે જ્યાં એવા લોકોની ચિંતા કરાઈ છે કે જેમની પાસે રોજી રોટી છીનવાઈ હતી, એવા લોકોની ચિંતા કરાઈ છે જેમની પાસે કમાવાનું બીજું કોઈ સાધન નહોતું, અને ત્યારે બાદ તેમને લીગલાઇઝ કરવામાં આવ્યું છે. વાત કરવી છે મહારાષ્ટ્રની, અને મહારાષ્ટ્ર સરકારે પડકારેલી એક એવી અરજીની, કેવી વાતની, જેને સુપ્રીમ કોર્ટે આજે ગ્રાહ્ય રાખી છે. ચુકાદોને આખો સમજવા જઈએ તો ડાન્સ બાર અને ડાન્સ બાર ગર્લ્સ પાસે એક એવો બિઝનેસ હતો કે જે રાત્રિના 7-8 વાગ્યા બાદ શરૂઆત થતી ને ત્યારબાદ 12-1 વાગ્યા પછી તેની પૂર્ણાહુતિ લીગલાઇઝ થતી હતી. પરંતુ આ ચુકાદાને પડકારવામાં આવ્યો, આ વાતને, આ બિઝનેસને પડકારવામાં આવ્યો 2005 અંદર મહારાષ્ટ્રની સરકારે હાઈકોર્ટની અંદર. તે જે લોકલ ગવર્મેન્ટ હતી તેને ખાસ પડકાર્યું અને કહ્યું કે આ વસ્તુ બંધ થવી જોઈએ, તેના કારણે આખા રાજ્યની અંદર અશ્લીલતા ફેલાઈ રહી છે. આ વસ્તુને અને આ શબ્દોને ખાસ ગૌર કરવા જેવા છે. આખા રાજ્યની અંદર અશ્લીલતા ફેલાઈ રહી છે અને આ ધંધાને લીધે કેટલા એવા ઘર છે જે બરબાદ થઈ રહ્યા છે, આ શબ્દો છે મહારાષ્ટ્ર સરકારના. ત્યારબાદ હાઈકોર્ટમાં વાત ગઈ અને હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે આ લીગલાઇઝ છે, તેને રહેવા દેવું જોઈએ, આ ધંધો યોગ્ય ચાલી રહ્યો છે. પરંતુ મહારાષ્ટ્ર સરકારે ફરીવાર આ ચુકાદાને પડકાર્યો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આજના દિવસે ચુકાદો આપ્યો છે કે આ બધા જ ડાન્સબારને હવે ફરીવાર શરૂઆત કરવી જોઈએ. એટલે મહારાષ્ટ્ર ગવર્મેન્ટની આમાં જે હાર થઈ છે, તો જોવાની વસ્તુ એ છે કે સામાજિક દૂષણને માનતી મહારાષ્ટ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટની આ વસ્તુ પર ફેવરમાં ચુકાદો આપવો, એ બંને અપોઝ છે, બંને અપોઝિટ ઉભા છે. પરંતુ સમાજ આને કેવી રીતે જોઈ રહ્યો છે, એક સ્ત્રી આને કેવી રીતે જોઈ રહી છે, એક ઘર ને ચલાવતી ગૃહિણી આ વસ્તુને કેવી રીતે જોઈ રહી છે, તે જ વિષય પર આજે ચર્ચા કરવી છે. અમારી સાથે છે જાણીતા એન્ટરપ્રિનોર અને ગુજરાતમાં સાહસિક ઉદ્યોગ સાહસિક એવા રુઝાન ખંભાત. રુઝાન, આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. અને ઉપરાંત સમાજમાં અલગ અલગ મુદ્દાઓ પર કાર્યક્રમ આપતા અને કાર્યકર્તા તરીકે પણ ઓળખી જાય એવા અલકાબેન પ્રમોટ. અલકાબેન, આપનું પણ કાર્યક્રમ સ્વાગત છે. સૌથી પહેલા મેં આખા ચુકાદાને તમારી સાથે ડિસ્કસ કર્યું ને, ઓલરેડી વ્યૂઅર્સ સાથે પણ શેર કર્યું. આખો ચુકાદો તમે બંને જાણકાર વ્યક્તિ છો, એક એન્ટરપ્રિનોર તરીકે અને એક ગુજરાતી તરીકે આ ચુકાદાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા થેન્ક્સ એન્ટરપ્રિનોર અને ગુજરાતીની બેન તરીકે, વુમેન તરીકે આ ચુકાદોને આઈ વુડ નોટ સી પોઝિટિવલી. પણ હા, ચુકાદો મેં ડિટેલમાં વાંચ્યો નથી. ઓન ધ ઓફસેટ એવું કેવું છે કે ભાઈ, બાર્સ કેન બી લીગલાઇઝ, બાર ગેર્સ કેન બી લીગલાઇઝ, પણ એમાં શું શું કરવું જોઈએ લીગલાઇઝ કરવા, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અલ્ટિમેટલી જ્યારે કે થોડા દિવસ પહેલા જ બેંગ્લોરમાં મેં કેસ વાંચ્યો કે બેંગ્લોરની કોર્ટે એવો ચુકાદો આપ્યો કે જે બાર ગર્લ્સ છે બેંગ્લોરમાં, તે લોકોએ જે સર્વિંગ કરે છે, યુ નો નાઉ ધેર આર ધેન ટુ એસ્પેક્ટ્સ ટુ ઇટ, કે બાર ગર્લ્સ ત્યાં કામ શું કરે છે, ડાન્સ કરે છે કે સર્વિંગ કરે છે. અગર જે બાર ગર્લ્સ, એટલે આપણે અત્યારે ડાન્સની વાત નહીં કરીએ, જે બાર ગર્લ્સ ત્યાં સર્વિંગ કરે છે, જેને કે વેટરનું કામ સિમ્પલ લેંગ્વેજમાં જે કહીએ, તો એ લોકોએ ફૂલ સ્લીવ શર્ટ પહેરવા જોઈએ. તો નથિંગ રોંગ ઇન દેટ, કારણ કે બેનો વેટર બની જ શકે છે. ફોરેનમાં જુઓ, વર્લ્ડમાં જુઓ, બેનો વેટર ઇઝ અ ગુડ જોબ અને ધે કેન ડુ ઇટ, જેમ આપણે એર હોસ્ટેસનો જોબ છે. પણ કમિંગ બેક ટુ, અગર તમે પર સે, એટલે કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન કે તમે આ ચુકાદાને કઈ રીતે જોઈ રહ્યા છો, તો અગર તમે ખાલી મને સિમ્પલ કમ્પેરિઝન કરવા માંગશો કે બાર ગર્લ્સ હોવી જોઈએ, બાર ડાન્સર્સ હોવા જોઈએ, તો આઈ ડોન્ટ સી ધીસ પોઝિટિવલી. પણ એઝ અ ધીસ થિંગ, એઝ અ એડવાન્સ સોસાયટી, આઈ વુડ રાધર સે કે એના એની પાછળ વોટ આર ધ રૂલ્સ, વોટ આર ધ લોઝ, વોટ આર ધ ગાઈડલાઇન્સ, કે બાર ગર્લ્સે શું થવું જોઈએ અને બાર ડાન્સર્સે શું થવું જોઈએ, તો એની પાછળ અગર એ હેતુ, કારણ કે યુ આર નોટ સ્પેસિફાઈડ ધેટ, ને તમે બી નહીં વાંચ્યો, તમે બી નહીં વાંચ્યો, એટલે મેં નથી વાંચ્યો. સિમ્પલી આ વસ્તુ તમે નથી બ્લેક એન્ડ વ્હાઈટ, યુ કરન્ટલી યુ આર આસ્કિંગ મી કે આ બ્લેક છે ને વ્હાઈટ છે, તો નો, આઈ કેનોટ સે ધેટ રાઈટ નાઉ. બટ યસ, અગર તમે અગર બ્લેક એન્ડ વ્હાઈટમાં કહેતો કે બાર ડાન્સર્સ જે હાલના તબક્કે, અગર બોમ્બેમાં જે 2005 જે રીતે બાર ડાન્સર્સ ને બાર ગર્લ્સ ચાલતું હતું, એ ખોટું ચાલતું હતું અને એક ફેક્ટ છે કે ખોટું ચાલતું હતું. આઈ કમ નેક્સ્ટ ક્વેશ્ચન પર, એક્સપ્લેન દેટ. અલકાબેન, એમનું ચોખ્ખા સીધા શબ્દોમાં માનવું છે કે આ ખોટું છે ને, ના બંધ થઈ જવું જોઈએ. આ શબ્દો મહારાષ્ટ્ર સરકારના પણ હતા. ફરીવાર રિપીટ કરીશ, મહારાષ્ટ્ર સરકારે એક જ વાત કીધી હતી કે તેના લીધે સમાજમાં અને આખા રાજ્યમાં અશ્લીલતા ફેલાઈ રહી છે,
સેકન્ડ મુદ્દો એમનો હતો કે આના લીધે ઘણા બધા ઘર બરબાદ થઈ રહ્યા છે. આપનું શું માનવું છે? ના, આની વાત તમે અશ્લીલતા શબ્દ જે વાપર્યો એ તદ્દન ખોટો છે. એ વાત નથી, હજુ પરંતુ સૌથી પહેલા આપણે ચુકાદામાં તમારો સૌથી પહેલો ચુકાદો આવ્યો એને ઘણા બધા માથે ચડાવ્યો છે, ઘણા બધા ઓબ્જેક્શન લીધું છે, પણ જે સુપ્રીમ કોર્ટે લીધું છે કંઈક તો ધ્યાન રાખીને એને આ ચુકાદો લીધો જ હશે. આજે આપણે એમ કહીએ છીએ કે દીકરીઓ 12 વાગ્યા સુધી બહાર ના રહી જવા દે. ચલો આજે હું એમ કહું કોલ સેન્ટર હોય છે કે મુખ્યમંત્રીની ઓફિસ હોય છે કે કોઈ પણ જગ્યાએ શું 12 વાગ્યા સુધી છોકરીઓ હોતી નથી. પોઈન્ટ અને બીજું 1 મિનિટ એ ત્યાર સર્વિસ નથી કરતી તો બાર ગર્લ છે, તો બાર ગર્લ એ કઈ કઈ ખોટી વસ્તુ નથી, એ પણ એમનો એક બિઝનેસ છે માનું ત્યાં સુધી. અગર આ જ પોઈન્ટ પર અગર વી આર ટોકિંગ 1-to-1 ડાયરેક્ટલી, આ બિઝનેસ બાર ગર્લ્સ નો જ્યાં સુધી મેં કહું ને, બાર એટલે આપણે વેટર તરીકે નો બિઝનેસ છે એ પરફેક્ટ છે, પણ અગર તમે પેલા ડાન્સ કરો, લોકો પેલા પૈસા ઉડાવે. હું તમને અહીંયા રોકીશ બેન, હવે હું તમને કહું કે આજે એ વાત છે બરાબર છે, જે સમાજની અંદર તરછોડાયેલી જે લેડી છે એ લોકો જ આની અંદર આવશે, પોતે મજબૂરીના કારણે જ અહીંયા આવતી હોય છે. એનો મજબૂરીનો ફાયદો બાર ઓનર્સ ઉઠાવે છે. એવી કોઈ મજબૂરી દુનિયાની નથી કે જે બહેનોને આવી રીતે ડાન્સ કરવા કે, એટલે અગર એક અગર બહેનોએ પોતે ના કરવી તો તમારી જોવાની દ્રષ્ટિ બેન જો સુધારી કાઢવી જોઈએ. એ શું કરે છે, આપણી દ્રષ્ટિ એક જોવાની સારી પણ હોય છે અને ખોટી પણ હોય છે. જો આપણે પોઝિટિવ લઈશું તો એ દ્રષ્ટિથી સારું જોશે તો એવું લાગતું નથી. દ્રષ્ટિની વાત નથી, આજે પેલા દાંડલ નાચે છે ને જે છોકરાઓ જોઈ છે ને ત્યારે તમારી મારી દ્રષ્ટિની વાત નથી, જે છોકરાઓ પેલા નાચીને આમાં વામાં કરે છે ને આ એ જો અશ્લીલ તમને જો સ્પ્રેની બોટલ હોય છે, જો સ્પ્રેની દુકાન હોય છે ત્યાં આપણે સ્પ્રે ખરીદવા જઈએ છીએ તો સ્પ્રે છાંટ્યા વગર તો બેન આવતા જ નથી ને. તમે ના છાડશો ને, તમે તું કોઈ ઘસેડીને તો નથી લઈ જતું ને કોઈને ક્યાંય. આજે કોલસો હોય છે એને ઘસો તો કપડાં ખરાબ થયા વગર બહાર આવવાના નથી. તમે કહી રહ્યા છો કે મજબૂરીથી કોઈ પણ સ્ત્રી કામ કરી જાય છે, એમનું સીધે સીધે પણ માનવું છે કે ત્યાં જઈને એમને ખરાબ નજરથી જોવું, તેમની સાથે અશ્લીલતા ભર્યા વર્તન થવાને તમે સ્વીકારશો કે વસ્તુ બાર ડાન્સર તરીકે જો કોઈ ગર્લ ડાન્સ કરી રહી છે તો તેને જોવાની નજર કોઈ પણ પુરુષ ઇઝ વેરી ક્લિયર. તો પછી આ વસ્તુને લીગલાઇઝ કરવું, ધેન આફ્ટર આપણે વસ્તુને એક સામાજિક દૂષણ ના માનીએ, એ કેટલા અંશે સાચું છે? સામાજિક દૂષણ તો છે જ, હું માનતી એમ નથી કહેતી કે આ સારી વસ્તુ છે, ખોટી છે વસ્તુ. ક્લેરિટી કરો કે બાર ડાન્સર બાર ઇઝ અલાઉડ, બાર ગર્લ ઇઝ અલાઉડ, ધેર આર ટુ ડિવિઝન પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. બાર ગર્લ ઇઝ ડિફરન્ટ એન્ડ બાર ડાન્સર ઇઝ ડિફરન્ટ. સો મને ચુકાદામાં હજી નથી ખબર કે બાર ગર્લ ની વાત થાય છે કે બાર ડાન્સર ની વાત થાય. અગર બાર ડાન્સર ની વાત થાય છે તો એ બહુ સ્પેસિફિક થવું જોઈએ, કારણ કે જે પહેલા 2005 નું, કારણ કે મેં એની કેસ સ્ટડી વાંચી છે એટલા માટે કે 2005 માં એવું કહેવામાં આવતું હતું કે બાર ડાન્સર ડાન્સર નો મેલ કેન ટચ હર. પૈસા ફેંકી શકે પણ નો મેલ ટચ નથી કરી શકતા. પણ શું થતું હતું હવે તમને કહું, એ બી થતું હતું, સીસીટીવી કેમેરા લાગતા તે બી થતું હતું, પણ એના લીધે જયારે પેલું ટક